દિયોદર રવેલ ગામે તસ્કરો ત્રાટક્યા. એક જ રાત્રે 5 ધાર્મિક મંદિરમાં ચોરી, પોલીસ દોડી આવી. ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ, ગામ લોકોમાં ફફડાટ. દિયોદર તાલુકાના રવેલ ગામે સોમવારે રાત્રિના સમયે ચોર ટોળકીએ એક જ સાથે 5 ધાર્મિક મંદિરને નિશાન બનાવી આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. દિયોદર તાલુકાના રવેલ ગામે આવેલ 5 ધાર્મિક મંદિરમાં ગત રાત્રિના સમયે વરસાદનો લાભ લઈ અજાણ્યા ઈસમોએ ગામમાં પ્રવેશ કરી ધાર્મિક મંદિરના તાળા તોડી મંદિરમાંથી આભૂષણો તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં વહેલી સવારે પૂજારી મંદિર આવતા મંદિરમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં એક જ સાથે 5 ધાર્મિક મંદિરમાં ચોરી થતા ગામ લોકો એકઠા થયા હતા, જેમાં ચોરીને લઈ રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં મંદિરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બે ઈસમો મોઢે બુકાની પહેરી મંદિરમાં પ્રવેશ કરી ચોરીની અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતું. ગામ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ રવેલ ગામે દોડી આવી હતી અને ચોરીનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી છે. જોકે અગાઉ પણ રવેલ ગામે મંદિરમાં ચોરી થઈ છે. એક બાજુ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, છતાં ચોર ટોળકી બિંદાસ રીતે ચોરીને અંજામ આપી રહી છે, જેમાં ચોરીના બનાવને લઈ નગરજનોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. રવેલની અંદર આજે કુલ 5 મંદિરની અંદર ચોરી થઈ છે. એમાં એક ખેતરપર દાદાના મંદિરમાં અને સામે અંબાજી માના મંદિરમાં, ગામની અંદર માકારી મંદિરમાં, એક ગોગા મહારાજના મંદિરમાં અને એક પરમારવાસમાં કુલ 5 મંદિરોની ચોરી થઈ છે. એમાં અંદાજે 5-6 લાખ રૂપિયાની ચોરી થઈ હોય તેવો અંદાજ છે. રવેલ ગામથી બોલો છો? મારા ગામમાં રાત્રે 2-3ના ગાળામાં ચોરી થયેલ છે અને ખેતરપાળ મંદિરમાંથી 17 ને 72 આ બધું લઈ જાય છે અને ગામમાં મહાકાળી મંદિરે ચોરી કરી છે. ગામમાં જૂના ગામમાં આપણા ગોગ મહારાજે ચોરી મોટી થઈ છે. અહીંયા નાના મોટા 35-17 લીધા છે અને 3 મૂર્તિઓ લીધી છે અને હરિજન વાહમાં પણ ચામુંડ માતાએ ઈયળે ચોરી કરી છે 35-17 ની અને અંબાજી માતાએ મુગટ લીધા છે અને ખેતરપાળ દાદાએ આમાં મંદિરો છે અહીંયા પણ મુગટ લીધા છે. નાના મોટી થઈને ચોરી 100-8 લાખની કરેલ છે. મહાકાળીના મંદિરમાં રાતે ચોર 2:48 આવ્યા હતા અને સીધા તોણામાં ઉતરી અને સીધા માતાજીના મંદિરે દાનપેટી આવી અને તોડી અને પૈસા કેટલા પડ્યા હતા એ અમને કાંઈ જાણ નથી, પણ અજણો મણો ગમે ત્યારે આવીને દાનપેટી તોડી અને પૈસા લઈને ભાગી ગયું. ગામમાં 4-5 મંદિરોની ચોરી થઈ છે. એમાં રવેલ ખેતરપાળ મંદિરની ચોરી થઈ છે, એક ગામની અંદર ગોગા મહારાજનું મંદિર છે, એક મહાકાળી માતાના મંદિરમાં ચોરી થઈ છે અને એક બીજું પરમાર સમાજનું મંદિર છે ત્યાં ચોરી થઈ છે. સીસીટીવીના આધારેથી સીસીટીવીમાં 2-3 માણસો દેખાય છે.